હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ સવારે ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આ ડિજિટલ સિરીઝ દ્વારા ગણિત વિષયમાં સૌથી સારા માર્ક્સ મેળવીને પરીક્ષામાં પાસ થાવ તેવી શુભકામનાઓ સાથે ચાલો જોઈએ આજનો આ વિડીયો. તો આજે આપણે જોઈશું ધોરણ 10ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 7, જેનું નામ છે યામ ભૂમિતિ. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 17. ભાગ નંબર 1માં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી, પ્રસ્તાવના. ત્યારબાદ ભાગ 2થી લઈને 16 સુધીમાં ઉદાહરણ નંબર 1-5 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 7.1 ના દરેક દાખલાઓ 1-10 દાખલાઓ કવર કરી લીધેલા છે. તો હજી સુધી જો તમે પાર્ટ 1-16 ન જોયેલા હોય તો જરૂરથી જોઈ લેજો, જેથી ભાગ નંબર 17ના દાખલાઓ સમજવામાં તમને એકદમ સરળતા રહે. તો આ દરેક પાર્ટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકો છો. તો ચાલો જોઈએ ભાગ નંબર 17. તો આ પાર્ટમાં આપણે જોઈશું ઉદાહરણ નંબર 6. તો અહીંયા ઉદાહરણ 6ની રકમ આપેલી છે કે બિંદુઓ જેના યામ આપેલા છે 4-3 અને 8-5 ને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો અહીંયા તમને એક વર્ડ આપેલો છે કે 3:1 ગુણોત્તરમાં અને આપેલું છે અંતઃ વિભાજન, બરાબર. તો આનો મતલબ એવો થયો કે એક, ધારો કે આવી રીતે એક રેખાખંડ છે આવી રીતે, જેના અંત્ય બિંદુઓ તમે, ધારો કે આ બિંદુને આપણે કહીએ એ અને આ બિંદુને કહીએ આપણે બી, તો જેના આપણને યામ આપેલા છે 4-3 અને આ બિંદુ બી કહીએ આપણે તો તેના યામ છે 8-5. તો આ જે રેખાખંડ છે તેનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું આપણે બિંદુ મેળવવાનું છે. તો 3:1 ગુણોત્તર તેનો મતલબ શું? તો કે આવી રીતે 1, 2, 3, બરાબર. તો આ જે બિંદુ છે તો આ બાજુ કેટલા ભાગ મળ્યા આપણને? 1, 2 અને 3 ભાગ, બરાબર. તો આ થયા 3 ભાગ અને આ બાજુ કેટલા ભાગ મળ્યા આપણને? 1 ભાગ, બરાબર. તો આ બિંદુ આપણે મેળવવાનું છે કે જે બિંદુ આ જે રેખાખંડ એ બી છે તેનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ધારો કે આપણે આ બિંદુને પી કહીએ, બરાબર, અને તેના યામ છે આપણને ખબર નથી. તો આપણે ધારી લઈએ કે તેનો એક યામ એક્સ છે અને બીજો યામ વાય છે. તો આપણે આ બિંદુ પી છે તેના યામ ગોતવાના છે જે આપેલા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરાબર. તો આપણે અહીંયા લખવાનું કે ધારો કે માગેલ બિંદુ, બરાબર છે. તો આપણે કઈ રીતનું માગેલું છે? તો કે એ બિંદુ 3:1 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તેવું બિંદુ. તો લખીએ કે ધારો કે માગેલ બિંદુ P જેના યામ એક્સ વાય છે, બરાબર. તો હવે આ જે રીતનું કન્ડિશન આપેલી છે તેના માટેનું આપણે ઓલરેડી સૂત્ર છે તે આપણે પાર્ટ નંબર 1 એટલે કે જે ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવનાનો જે વિડીયો હતો, પ્રસ્તાવનાના વિડીયામાં આપણે આના માટેનું સૂત્ર જોઈ લીધેલું હતું. તો તેનું સૂત્ર શું હતું? તો કે આવું જે બિંદુ હોય તેના યામ તમારે મેળવવા હોય તો ધારો કે તે એક્સ વાય યામ હોય તો તેનું સૂત્ર આવી રીતે કંઈક હતું કે m1x2 + m2 આ થયો તેનો એક્સ યામ અને વાય યામ માટે એક્સની જગ્યાએ વાય લખી નાખવાના, બરાબર. તો આવી રીતનું સૂત્ર જોયેલું હતું. તો અહીંયા x1 x2 m1 m2 તે શું સૂચવે છે તે જોઈ લઈએ. તો ધારો કે અહીંયા આપણે પહેલું બિંદુ છે જેના યામ આપેલા છે 4-3, તો તેનું નામ આપણે આપેલું હતું એ, બરાબર. તો આપણે બિંદુ એ છે તેના આપણે યામ છે તેને x1 અને y1 કહીએ. તો આ થયો x1, આ છે y1. તો બિંદુ એના યામ શું છે? 4-3, બરાબર. બિંદુ બીના યામ આપણે બીજું બિંદુ છે એટલે x2 અને y2 કહીએ. તો બિંદુ બીના યામ શું આપેલા છે? 8-5, બરાબર. તેવી જ રીતે અહીંયા આપણને બિંદુ પી આપેલું છે xy, અને અહીંયા જે ગુણોત્તરમાં વિભાજન કરે છે તે છે 3:1. તો એનો મતલબ શું થયો? કે અહીંયા m1 અને m2 નો ગુણોત્તર કેટલો છે? 3:1. માટે m1 બરાબર કેટલા છે? 3, અને m2 બરાબર કેટલા છે? 1, બરાબર. આ m એટલે શું થયું? તો કે અહીંયા જે ગુણોત્તર તમને મળે છે તેને તમે m1 અને m2 દ્વારા દર્શાવો છો, બરાબર. તો હવે આપણી પાસે સૂત્ર આવી રીતે આમ હતું કે ધારો કે આ જે બિંદુ છે P તેના યામ આપણે x અને y કહીએ તો કઈ રીતના તેના યામ મળશે? તો બિંદુ x માટે પહેલો યામ અને બિંદુ y માટે બીજો યામ. તો x યામ કઈ રીતે મળે? તો m1x2 + m2x1 / m1 + m2, બરાબર. આવી રીતે આ મળ્યું આપણને x યામ. y યામ કઈ રીતે મળે? તો કે આવી રીતે m1y2 + m2y1 /
m1 plus m2 આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે માગેલ બિંદુ મેળવવાનું રહેશે બરાબર તો જુઓ અહીંયા m1 કેટલા છે આપણી પાસે 3 તો અહીંયા લખીએ 3 x2 કેટલા છે તો x2 એટલે કે 8 તો અહીંયા આવશે 8 વત્તા m2 કેટલા છે તો m2 1 x1 કેટલા છે તો અહીંયા 4 તો અહીંયા લખીએ 4 છેદમાં m1 plus m2 એટલે કે 3 plus 1 તો કેટલા થયા 4 3 plus 1 એટલે 4 અને અહીંયા બીજો યામ શું થશે તો કે અગેન અહીંયા 3 છે એટલે કે m1 3 y2 કેટલા આપેલા છે 5 તો અહીંયા લખીએ 5 કૌંસમાં વત્તા m2 કેટલા આપેલા છે તો કે m2 1 અને y1 કેટલા છે તો કે y1 છે -3 તો અહીંયા લખીએ -3 છેદમાં m1 plus m2 કેટલા છે 3 ને 1 4 આવી રીતે તો આ થયો x યામ અને આ થયો y યામ હવે આનું તમે સોલ્યુશન આપો અને આ યામને તમે x સાથે સરખાવી દિયો અને આનું સોલ્યુશન આપીને y સાથે સરખાવી દિયો તો આપણને જે મળે તે x અને y ના યામ હશે બરાબર તો આપણે આનું સાદું રૂપ આપીએ તો શું થશે 8 3 24 વત્તા 4 1 4 છેદમાં 4 ને અહીંયા 5 3 15 માઈનસ 3 1 3 છેદમાં 4 અહીંયા શું થશે પ્લસ માઈનસ માઈનસ બરાબર આવી રીતે તો હવે 24 ને 4 કેટલા થશે 28 અને 28 ના છેદમાં 4 અને આ 15 માંથી 3 બાદ કરો તો 12 મળે અને 12 ના છેદમાં 4 તો અહીંયા તો ઓલરેડી x અને y છે જ x અને y બરાબર તો અહીંયા x અને y બરાબર આપણને શું મળે 28 ના છેદમાં 4 એટલે 7 4 28 થશે તો અહીંયા આવે 7 અને 4 3 12 તો અહીંયા આવે 3 તો ઈટ મીન્સ કે આપણને જે બિંદુ માંગેલું છે અહીંયા p બરાબર તેના યામ શું થયા 7 અને 3 x અને y એટલે કે 7 અને 3 તો અહીંયા લખવાનું કે માટે માંગેલ બિંદુ xy બરાબર શું થશે 7 3 થશે તો આ રીતે તમે આ જે સૂત્ર છે તેનો ઉપયોગ કરીને આ દાખલાને સોલ્વ કરી શકો છો તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ YouTube ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા પહોંચે થેન્ક યુ